મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 9 ત્રિકોણમિતિના ઉપયોગોની અંદર સ્વાધ્યાય 9.1 દાખલા નંબર 13. તો મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર દાખલા 1-12 આપણે જોયેલા હતા. અને મિત્રો, આજે આપણે 13માં દાખલાની વાત કરીએ. તો 13માં દાખલાની રકમ એવું કહે છે, દરિયાની સપાટીથી 75 મીટર ઊંચી દીવાદાંડી પરથી અવલોકન કરતાં દરિયામાં રહેલા બે વહાણના ઔષધ કોણના માપ 30° અને 45° માલુમ પડે છે. જો એક વહાણ બીજાની બરાબર પાછળ હોય અને બંને વહાણ દીવાદાંડીની એક બાજુએ આવેલા હોય તો બંને વહાણ વચ્ચેનું અંતર શોધો. તો દાખલા નંબર 13ની અંદર આપણે રકમ પરથી એવું ખબર પડી કે 75 મીટર ઊંચી દરિયાકાંઠે દીવાદાંડી છે. દીવાદાંડીની સામેની સાઈડ બે વહાણ છે. પહેલું વહાણ છે એની પાછળ જ બીજું વહાણ છે અને બે વચ્ચેનો ઉચ્છેદ કોણ આપ્યો છે. તો ગયા દાખલાની અંદર મેં તમને ઉચ્છેદ કોણની સમજ આપી હતી. આજે આપણે ફરીથી સમજ મેળવીએ. તો પહેલાં આપણે આકૃતિ દોરીએ એટલે દાખલાનો વધુ ખ્યાલ આવે. તો સૌ પ્રથમ આપણે 75 મીટર ઊંચી દીવાદાંડી દોરીએ. આ 75 મીટર ઊંચી દીવાદાંડી છે. એ અને બી આ દીવાદાંડી. ત્યાર પછી શું કીધું છે? તો કે દીવાદાંડીથી પરથી અવલોકન કરતાં દરિયાની અંદર બે વહાણ છે. માની લો કે અહીંયા એક આ વહાણ, એક અહીંયા છે અને એક અહીંયા છે. આ બે વહાણ છે, બરાબર. આપણે અહીંયા ડોટ કરી નાખીએ આ પહેલું વહાણ ને બીજું વહાણ. તો આપણે દરિયાની સપાટી પર બે વહાણ દોરી નાખીએ. અહીંયા આપણે દરિયાની સપાટી દોરી નાખીએ, લાઇનિંગ કરી નાખીએ સીધી, એટલે બે વહાણ છે એ આવી જાય. તો આ રીતના આપણને આ પહેલું વહાણ છે એક સી નામનું વહાણ અને બીજું આ ડી નામનું વહાણ. આ બે વહાણ દરિયાની સપાટી પર એકબીજાની પાછળ છે, લખ્યું છે વહાણ, અને એકબીજાની બરાબર પાછળ. ત્યાર પછી મિત્રો, આપણે બંને વહાણ છે એને આપણે દીવાદાંડીની ટોચ સાથેનું જોડી દઈએ. તો કે પહેલું વહાણ છે એને આપણે આ રીતનું જોડી દઈએ અહીંયા, એટલે એ સી અને એ ડી આ રીતના આપણે જોડી દઈએ. હવે મિત્રો, અહીંયા આપણે ઔષધ કોણની વાત આપી છે. તો ઔષધ કોણની વાત આપી હોય ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે આપણે ઉપરથી નીચે જોવાનું છે. આ ટાવર હોય અને આપણે અહીંયા નીચે આ બિંદુએ જોવું છે, સી બિંદુએ. તો આપણું દ્રષ્ટિકિરણ આ રીતનું થાય, દ્રષ્ટિકિરણ થાય, અને આ છે આપણું સમક્ષિતિજ કિરણ થાય. પરિણામે અહીંયા જે ખૂણો બનશે એને કહેવાય છે ઔષધ કોણ. તો એ જ રીતને અંદર આપણે અહીંયા જોઈએ તો આ આપણું સમક્ષિતિજ થાય રેખા, આ રીતની. આ આપણું દ્રષ્ટિકિરણ થાય, ઉપરથી નીચે જોઈએ છે આપણે, ઉપરથી નીચે. તો ઉપરથી નીચે જોવાનું છે. તો અહીંયા મિત્રો આપણને ખબર છે આ નાનો ખૂણો છે એટલે કેટલા અંશનો હોય? 30° અને અહીંયા આપણે આને આ પણ ખૂણો બનાવીએ તો આ ખૂણો છે કેટલા અંશનો થાય? 45°. તો અહીંયા આપણે 30° આપ્યો હોય તો આ ઔષધ કોણ છે 30°. તો અહીંયા આપણને 30 અને 45 આપ્યા છે. તો આ સમક્ષિતિજ રેખા થઈ આ દ્રષ્ટિકિરણથી, પરિણામે 30° ખૂણો બને છે એવું જાણવા માટે. હવે મેં તે દિવસે તમને સમજાવ્યું હતું કે બે રેખાઓ હોય એની છેદિકાથી બનતા ખૂણા, આ ઝેડ આકારના ખૂણા બને, આ ઝેડ આકારના, એને યુગ્મકોણની જોડ કહેવાય. એટલે યુગ્મકોણની જોડ છે. તો અહીં આપણે જોવાય ઝેડ બીનો આ રીતનો ઝેડ, પરિણામે આ ખૂણો કેટલા અંશનો થાય? 30°. અહીંથી ઝેડ જેવું છે, જો એક
આ રીતનું આ ઝેડ એટલે આ 30નો છે 30નો. હવે મોટા માટે અહીંથી આમ આ બાજુ અને આ બાજુ તો અહીંયા 45નો છે એટલે આ ખૂણો થાય 45 અંશ અને 75 મીટર ઊંચી દીવા દાંડી. તો આટલી વસ્તુને આપણને ખ્યાલ પડ્યો છે. હવે આપણે આકૃતિનું વર્ણન કરીએ તો અહીંયા લખીએ એ બી બરાબર 75 મીટર ઊંચી દીવા દાંડી છે. ત્યાર પછી બી ડી દરિયાઈ સપાટી. ત્યાર પછી લખીએ સી અને ડી બિંદુ એકબીજાની પાછળ રહેલા વહાણ સીડી બે વહાણ વચ્ચેનું અંતર. તો આટલો આપણને એના પરથી ખ્યાલ પડ્યો. હવે આપણે બે વહાણ વચ્ચેનું અંતર એટલે કે સીડી ગોતવાનું છે. તો મિત્રો અહીંયા જુઓ પહેલો ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ એ બી સી, એમાં ખૂણો 45 છે આ તમને બધાને ખ્યાલ છે. એ કેટલા અંશ થાય? 90 અંશ. તો પહેલાં ત્રિકોણની વાત કરીએ ત્રિકોણ એ બી સી માટે ખૂણો બી ઇક્વલ ટુ 90, ખૂણો સી ઇક્વલ ટુ 45. ખૂણો બી છે 90નો છે ને ખૂણો સી છે 45નો છે. હવે આ ખૂણાની સામેની બાજુ થાય અને આ ખૂણાની પાસેની બાજુ થાય. આપણે ટેનનું સૂત્ર લખીએ, ટેન થીટા બરાબર સાપા સામેની બાજુ થાય એ બી અને પાસેની બાજુ થાય બી સી. તો ટેનનું સૂત્ર લખ્યું, ટેન થીટા બરાબર સામેની બાજુ અને પાસેની બાજુ. આપણે કર્ણની જરૂરિયાત નથી એટલે આપણે મોટાભાગના દાખલામાં ટેનનું સૂત્ર જ વાપર્યું છે. માટે ટેન 45 અંશ સામેની બાજુ એટલે આપણી પાસે એ બી 75 અને બી સી એમનું. ત્યાર પછી ટેન 45ની કિંમત 1/75 BC. ટેન 45 એટલે 1 થાય, 1 × BC એટલે 1 × BC આ છેદમાં છે, અંશમાં છે, 1 સાથેનો ગુણાકાર થાય 1 × BC એટલે BC ઇક્વલ ટુ 75 મીટર. તો આપણને BC મળ્યા 75 મીટર. ત્યાર પછી આપણો બીજો ત્રિકોણ જોઈએ, ABD. તો ત્રિકોણ ABD માટે મોટો ત્રિકોણ છે આ એ બી અને ડી, એની અંદર ખૂણો બી 90 અંશનો અને ખૂણો ડી 30 અંશ. એમાં પણ આની જેમ જ ટેનનું સૂત્ર આવશે, ટેન થીટા બરાબર સાપા સામેની બાજુ એ બી છેદમાં પાસેની બાજુ એટલે ટોટલ BD. ત્યારબાદ આપણે ખૂણાનું સૂત્ર મૂકીએ, ટેન ખૂણો આપ્યો છે 30નો, અહીંયા ટેન 30 સામેની બાજુ આપણી પાસે એ બી છે 75 અને BD છે એ નથી આપી એટલે BD. ત્યાર પછી ટેન 30ની કિંમત 1/1
33 ની કિંમત 1 ના છેદમાં રૂટ 3 ઇક્વલ ટુ 75 અને બીડી 33 ની કિંમત મૂકી કે 1 ના છેદમાં વર્ગમૂળ 3 બાકી બધી જે છે. હવે ચોકડી ગુણાકાર, આ બેનો ગુણાકાર 1 ગુણ્યા બીડી અને આ બેનો ગુણાકાર 75 ગુણ્યા રૂટ 3. આ બેનો ગુણાકાર કરી લે 1 ગુણ્યા બીડી અને આ બેનો ગુણાકાર, માટે ચોકડી ગુણાકાર 1 ગુણ્યા બીડી એટલે બીડી, આ બેનો ગુણાકાર 75 ગુણ્યા રૂટ 3 એટલે 75 રૂટ 3, આ આપણને મળ્યું બીડી. હવે મિત્રો આપણને બે વહાણ વચ્ચેનું અંતર સીડી કીધું છે, તો અહીંયા જુઓ તો આપણે આ સીડી જોઈએ છે, તો આખે આખું આ ટોટલ બીડી છે, એમાંથી આપણે બીસી બાદ કરીએ એટલે સીડી વધે. આ ટોટલ છે અહીંથી અહીં સુધીનું, અહીંથી અહીંયા સુધીનું એ બીડી છે, એમાંથી આટલો ભાગ કાઢી નાખીએ બીસી, તો કયો ભાગ વધે? સીડી. તો આપણે અહીંયા લખીએ સીડી બરાબર ટોટલ ભાગ છે બીડી માઇનસ એમાંથી આટલો ભાગ બાદ કરવાનો બીસી, એટલે કયો ભાગ વધશે? સીડી. હવે બીડી આપણી પાસે 75 રૂટ 3, 75 વર્ગમૂળ 3 ઓછા બીસી આપણે મેળવું તો 75, બે જગ્યાએથી 75 કોમન કાઢી લઈએ, 75 કોમન કાઢીએ એટલે રૂટ 3 માઇનસ 1 મીટર. તો આ બે વહાણ વચ્ચેનો અંતર મળી ગયો. તો આપણે પૂછ્યું હતું બે વહાણ વચ્ચેનો અંતર, આમ બે વહાણ વચ્ચેનું અંતર 75 વર્ગમૂળ 3 ઓછા 1 મીટર થાય. તો આ તો આપણો દાખલા નંબર 13, તો બહુ સહેલો દાખલો છે, એમાં બહુ કંઈ અઘરું છે નહીં. એ બી દીવાદાંડી પછી સી અને ડી વહાણ છે, આ રીતના આપણે જોડી દેવાના. ત્યાર પછી અહીંયા આપણે ક્ષમક્ષિતિજ રેખા કરવાનું, આ દ્રષ્ટિકિરણ થાય એટલે અહીંયા ઔષધ કોણ બનશે 30નો, અહીંયા ઔષધ કોણ બનશે 45નો, ઝેડ આકારના ખૂણા એટલે 30 થાય, અહીંયા ઝેડ આકારના ખૂણા એટલે 45 થાય. ત્યાર પછી પહેલો ત્રિકોણ એ બી સી અને બીજો ત્રિકોણ એ બી ડી, એ તો તમને ખ્યાલ જ છે, આપણે ઘણા બધા દાખલામાં આવું આપણે કર્યું હતું. મિત્રો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 16. તો મિત્રો હમણાં જ આપણે 13મો દાખલો ગણ્યો, પછી 14મો અને 15મો છે એ નેક્સ્ટ વિડીયોમાં આવશે, આપણે 13માની સાથે 16મો દાખલો લઈ લઈએ, કારણ કે બે થોડાક દાખલા નાના હતા એટલે વિડીયો મોટો ન બને, એટલા માટે મેં ડાયરેક્ટ આપણે 16મો દાખલો ગણ્યો. ત્યાર પછીના વિડીયોમાં તમને 14મો અને 15મો દાખલો જોવા મળશે. તો 16મા દાખલાની રકમ વાંચીએ, ટાવરના તળિયામાંથી પસાર થતી રેખા પર તળિયાથી 4 મીટર અને 9 મીટર દૂર આવેલા બે બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણના માપ કોટિકોણના માપ છે, તો સાબિત કરો કે ટાવરની ઊંચાઈ 6 મીટર છે. તો અહીંયા આપણને મિત્રો ઉચ્છેદ કોણના માપ આપ્યા નથી, પણ એક શબ્દ લખ્યો છે કે ઉચ્છેદ કોણના માપ છે ને એ કોટિકોણના માપ છે. કોટિકોણ એટલે શું? તો થોડીક એની સમજ દઈ દઉં. કોટિકોણ એટલે જે બે ખૂણાનો સરવાળો 90 થાય એને કોટિકોણ કહેવાય. દાખલા તરીકે પહેલો ખૂણો છે એ 20 અંશ હોય અને બીજો ખૂણો છે એ 70 અંશ હોય, આ બેનું ટોટલ કરો એટલે કેટલું થાય? 90 અંશ. તો આ 20 અને 70 એકબીજાના કોટિકોણ કહેવાય. તો હવે આપણે ખૂણાનું માપ જ નથી આપ્યું, તો એટલા માટે આપણે કોટિકોણ માટે એક ખૂણો ધારી લઈએ થીટા, તો બીજો ખૂણો થાય 90 માઇનસ થીટા, બરાબર 90 માઇનસ થીટા થાય, કારણ કે આ બેનું તમે ટોટલ કરો, આ બેનો સરવાળો કરો તો 90 વધે, બરાબર એનું ટોટલ આ રીતનું થાય, થીટા પ્લસ 90 માઇનસ થીટા, થીટા થીટા કેન્સલ થાય, કેટલું થાય? 90. તો અહીંયા બેનો ટોટલ કેટલો થયો હતો? 90. એટલે 20 અને 70ને શું કહેવાય? બેનું ટોટલ 90 થાય એટલે કોટિકોણ. તો એવી જ રીતના અહીંયા આ બેનું ટોટલ થીટા અને 90 માઇનસ થીટા એનું ટોટલ કરો તો કેટલું થાય? 90. તો એને એકબીજાના કોટિકોણ કહેવાય. તો અહીંયા આપણને ઉચ્છેદ કોણના માપ છે એ કોટિકોણના માપ આપ્યા છે, એટલા માટે આપણે અહીંયા ઉચ્છેદ કોણના માપ થીટા અને 90 માઇનસ થીટા લીધા છે, કોટિકોણના માપ છે. બીજું અહીંયા એ બી છે એ ટાવર છે, એ બી છે એ ટાવર છે, ત્યાર પછી રેખા પર ટાવરમાંથી અહીં જે પસાર થતી રેખા છે એના તળિયાથી 4 મીટર દૂર, એટલે તળિયાથી 4 મીટર દૂર એક બિંદુ આવેલ છે સી,
અને 9 મીટર દૂર, એટલે અહીંથી જ પાછું અહીંથી 9 મીટર દૂર, અહીંથી 9 મીટર દૂર નથી લેવાનું. મિત્રો ભૂલ ઘણા એ કરે છે કે અહીંથી 9 મીટર જે છે અહીં નહીં, ટાવરનું જે તળિયું છે ત્યાંથી 4 મીટર દૂર એક બિંદુ છે, પછી અહીં તળિયેથી પાછું 9 મીટર બિંદુ છે. તો અહીં આપણે આકૃતિનું વર્ણન કરી નાખીએ. એ બી ટાવરની ઊંચાઈ બરાબર, સી બિંદુ છે એ ટાવરના તળિયાથી 4 મીટર દૂર આવેલું નિરીક્ષણ બિંદુ છે, બિંદુ સી એ ટાવરના તળિયાથી 4 મીટર દૂર આવેલ નિરીક્ષણ બિંદુ છે. ત્યાર પછી અહીં આપણે ટાવરની ઊંચાઈ પણ આપી દીધી છે 6 મીટર, અહીં આપણે એડ કરી દઈએ 6 મીટર. ત્યાર પછી આગળ લખીએ, અહીંયા લખીએ બિંદુ ડી એ ટાવરના તળિયાથી કેટલું 9 મીટર દૂર આવેલ બિંદુ છે. તો અહીંથી ટાવરના તળિયાથી 9 મીટર દૂર આવેલું બિંદુ ડી છે, નિરીક્ષણ બિંદુ બરાબર, દૂર આવેલું નિરીક્ષણ બિંદુ કરી નાખીએ, અહીંયા આવેલ નિરીક્ષણ બિંદુ. તો ટાવરની ઊંચાઈ આપણે, સોરી, ટાવરની ઊંચાઈ આપણે 6 મીટર સાબિત કરવાની છે. એક જ મિનિટ અહીં આપણે ચેકી નાખીએ, આપણે સાબિત કરવાની છે 6 મીટર ઊંચાઈ આપી છે એ સાબિત કરવાની છે, એટલે એ ઊંચાઈ આપણે લેવાની નથી. ટાવરની ઊંચાઈ 6 મીટર છે એવું સાબિત કરવાનું છે. તો આપણે ભૂલથી 6 મીટર લખી નાખ્યું, આપણે કેન્સલ કરી નાખ્યું. હવે આપણે દાખલો જોઈએ. તો અહીંયા આપણને 2 ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ એ બી ડી. તો પહેલાં આપણે ત્રિકોણ એ બી સી લઈએ. ત્રિકોણ એ બી સી માટે સૂત્ર જ આવશે, ટેન થીટા બરાબર સાપા, સામેની બાજુ થાય ખૂણાની એ બી અને પાસેની બાજુ થાય બી સી. તો મિત્રો અહીંયા ખૂણાની સામેની બાજુ એ બી, પાસેની બાજુ બી સી. હવે આપણને અહીંયા ખૂણો આપ્યો છે થીટા, એટલે આપણે થીટાના થીટા રહેવા દે, હું ટેન થીટા અહીંયા બદલાવશું નહીં, થીટાના થીટા. સામેની બાજુ આપણે એ બી અને પાસેની બાજુ એટલે બી સી, બી સી આપી છે 4 મીટર. તો આ રીતનું આપણને મળશે. હવે આની અંદર કિંમત પણ નથી આપી, બીજું કાંઈ ન થાય, કારણ કે અહીંયા થીટા છે, નહીંતર આપણને 30 કે 45 હોત તો આપણે કોષ્ટક ઉપર કિંમત મૂકત. અહીંયા એ બી ને એ બી છે, અહીંયા 4 ના 4 છે, એટલે આપણે આને એમનું રહેવા દઈએ. સમીકરણ નંબર 1 કહી દઈએ. ત્યારબાદ આપણે બીજો ત્રિકોણ લઈએ, એ બી ડી. તો ત્રિકોણ એ બી ડી માટે એમાં પણ એ જ સૂત્ર, ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ થાય એ બી અને પાસેની બાજુ થાય બી ડી. હવે મિત્રો જુઓ, અહીંયા ખૂણો છે ને એનો 90 માઇનસ થીટા છે, તો અહીંયા આપણે ટેનની જગ્યાએ, થીટાની જગ્યાએ આપણે લખવું પડશે 90 માઇનસ થીટા બરાબર છે. ટેનના ટેન ખૂણા આમ લખવું જોઈએ 90 માઇનસ થીટા, સામેની બાજુ એ બી એમનું, અને બી ડી, તો કે બી ડીનું અંતર આપણને આપ્યું હતું 9 મીટર. હવે મિત્રો મેં તમને અગાઉ આગળનું ચેપ્ટર, ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય, આખું ચેપ્ટર આપણે યુટ્યુબની અંદર મૂકેલું છે બરાબર છે. તો જે મિત્રોને જોવાનું બાકી હોય તે 8મું ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય જોઈ લઈએ. એની અંદર એવું સૂત્ર આવતું 90 માઇનસ થીટા, એના પણ આપણે ઘણા બધા દાખલા ગણ્યા હતા. 90 માઇનસ થીટા આવી તો વિધેય બદલાઈ જાય,
એટલે અહીંયા ટેન છે એનું શું થઈ જશે કોટ, બરાબર છે, ટેનનું થઈ જાય કોટ. અને અહીંયા જે ખૂણો હોય લાગુ પડે થીટા, ઓ મેં તમને આગળના ચેપ્ટરની અંદર શીખવાડ્યું છે 90 માઇનસ થીટા થવી થઈ બદલાઈ જાય, અહીંયા ટેનનું થઈ જાય કોટ થીટા, અને બાકીનું જે છે એમનું એ બીના છેદમાં 9. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 પરથી, બરાબર, અહીં સમીકરણ 1 આવું છે અને 2 આવું છે, તો આપણે 1 અને 2 નો ગુણાકાર કરી નાખીએ. સમીકરણ 1 અને 2 નો ગુણાકાર કરતા, હવે મિત્રો જો પહેલું સમીકરણની ડાબી બાજુને ડાબી બાજુ સાથે ગુણાકાર, જમણી બાજુનો જમણી બાજુ સાથે ગુણાકાર, તો અહીંયા તમે જો ટેન બરાબર અહીંયા કોટ, તો આ બેનો ગુણાકાર થાય અને આ બાજુ આ બેનો ગુણાકાર થાય. તો પહેલાં આપણે અહીં લખીએ માટે ટેન થીટા ઇન્ટુ આ ટેન થીટા, પહેલું સમીકરણનો ટેન, બીજા સમીકરણનો કોટ, એ બેનો ગુણાકાર થાય ટેન ગુણ્યા કોટ, બરાબર આ એ બીના છેદમાં 4 અને એ બીના છેદમાં 9 એનો ગુણાકાર થાય એ બીના છેદમાં 4 ઇન્ટુ એ બીના છેદમાં 9. હા મિત્રો, આ સૂત્ર પણ મેં તમને શીખવાડી દીધું છે આગળના ચેપ્ટરની, ટેન ગુણ્યા કોટ, ટેન અને કોટનો ગુણાકાર હંમેશા કેટલો થાય 1, કારણ કે ટેનનું સૂત્ર છે સાઇનના છેદમાં કોસ અને કોસના છેદમાં સાઇન, તમે ઉડાડો એટલે બે સાઇન સાઇન ઉડી જાય, કોસ કોસ ઉડી જાય, તો અહીંયા ટેન અને કોટનો ગુણાકાર થાય 1. આ તમારે યાદ રાખવાનું, હંમેશા સૂત્ર શીખવાડેલ છે ટેન ઇન્ટુ કોટ એટલે એનું મૂલ્ય થાય 1. અહીંયા તમે ગુણાકાર કરો તો એ બી ગુણ્યા એ બી એટલે એ બી સ્ક્વેર, નીચે 4 ગુણ્યા 9, 9 4 36, અહીંયા છેદમાં છે અહીંયા 1 સાથે ગુણાકારમાં આવશે 1 ગુણ્યા 36, માટે એ બી વર્ગ બરાબર 36 એકુ 36, માટે આપણે એનું વર્ગમૂળ કાઢીએ એ બી બરાબર અંડર રૂટ 36, અને 36નું વર્ગમૂળ થાય 6 મીટર. તો આપણે ટાવરની ઊંચાઈ 6 મીટર સાબિત કરવાનું કીધું હતું, અહીંયા ટાવરની ઊંચાઈ 6 મીટર છે, એ બી એટલે કોણ, તો અહીંયા જ લખો આપણે એ બી એટલે ટાવરની ઊંચાઈ, તો ટાવરની ઊંચાઈ મળી ગઈ 6 મીટર. તો આપણો અહીંયા દાખલો સમાપ્ત થયો. મિત્રો, તો આ દાખલાની અંદર ખાલી બે જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે, અહીંયા ખૂણાનું મૂલ્ય, કારણ કે કોટી કોણ કીધું છે એટલે તમારે એક થીટા લેવાનું, એક 90 માઇનસ થીટા. ત્યાર પછી આપણે જે આ બે રાબેતા મુજબ જે દાખલા ગણીએ છીએ એ મુજબ પહેલો ત્રિકોણ અને બીજો ત્રિકોણ લેવાનો, અહીંયા 90 માઇનસ થીટા વિધેય બદલાઈ જાય, સમીકરણ 1 અને 2નો ગુણાકાર કરવાનો, ડાબી ડાબી બાજુનો ગુણાકાર જમણી જમણીમાં, એ ટેન અને કોટનો ગુણાકાર થઈ 1, ત્યાર પછી તમને બધાને સાદરૂપ આવડે છે.